ఈమె ఫోటో తీసుకోండి నాకు, ఈమె మీద కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నాను, టేక్ అట్ ఫోటో, ఐ లాడ్జ్ కంప్లైంట్ ఆన్ దట్ ఫోటో, టేక్ అట్ ఫోటో అండ్ కంప్లైంట్. શરૂઆતમાં તમે જે વિડીયો જોયો તેમાં તેલંગાણા રાજ્યની હૈદરાબાદ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માધવી લતા દેખાઈ રહ્યા છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ મતદાન મથક પર બેઠેલા મહિલાઓના વોટર આઈડી ચેક કરી રહ્યા છે, સાથે જ વોટર આઈડી સાથે ચહેરાને મેચ કરવા મહિલાઓના બુરખાને પણ હટાવી રહ્યા છે. આ વિડીયો જૂના હૈદરાબાદના એક બૂથનો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના પછી લોકોએ સવાલ કર્યો હતો કે શું પોલિંગ બૂથ પર આવી રીતે કોઈ ઉમેદવારને લાઇનમાં ઉભેલા વોટર્સના આઈડી ચેક કરવાનો અધિકાર છે. આ બાદ માધવી લતાની વિરુદ્ધમાં હૈદરાબાદના મલકપેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ જુઓ ફરી એક વખત વિડીયો કે જેમાં માધવી લતા પોલિંગ બૂથ પર વોટર આઈડી ચેક કરી રહ્યા છે. ఈమె ఫోటో తీసుకోండి నాకు, ఈమె మీద కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నాను, టేక్ అట్ ఫోటో, ఐ లాడ్జ్ కంప్లైంట్ ఆన్ దట్ ఫోటో, టేక్ అట్ ఫోటో అండ్ కంప్లైంట్. વાત કરીએ તેલંગાણા રાજ્યની કે જેની રચના આંધ્રપ્રદેશનું વિભાજન કરી 2014માં કરવામાં આવી હતી. આ તેલંગાણામાં લોકસભાની કુલ 17 સીટો છે, જેમાં હૈદરાબાદ સીટ આ વખતે બહુ જ લાઇમલાઇટમાં રહી છે. કેમ કે અહીંથી AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવેસી લડી રહ્યા છે, જ્યારે સામે ભારતીય જનતા પાર્ટીમાંથી માધવી લતા લડી રહ્યા છે. જોકે 2023ની વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસ